वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय च नमो नमः ॐ श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी जय श्री हरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय બધા ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. શું છે કાલની કથાનું મંતવ્ય? સરસ. મહારાજ ગઢપુરમાં આવ્યા છે. સર 156મું પ્રકરણ ભક્ત ચિંતામણી ગ્રંથ પરચા વિભાગ છેલ્લી કથામાં ગુડેલ ગામના જીભાઈ એમની કથા, એમને મહારાજે પૂરેલો પરચો, એની કથા આપણે સાંભળી હતી. ગામની અંદર ચોર લોકોનો ધાડ પાડવા આવ્યા ગામ લૂંટવા, ત્યારે જીભાઈ અને બીજા ક્ષત્રિય ભક્તોએ એની સામે લડી અને બધાને ગામ બહાર કાઢ્યા. પણ એમાં કોઈ એક ચોર સંતાયેલો હશે, એણે ભગતના જીભાઈના માથે ઘા કર્યો. ભગત ઘવાયા, પણ મહારાજની મૂર્તિની અંદર અખંડ વૃત્તિને રાખનારા હતા, જેના કારણે એની પીડા એને જણાણી નહીં. થોડા દિવસ પછી મહારાજે દર્શન આપીને કીધું, ભગત ત્રીજા દિવસે અમે તમને અમારા ધામમાં લઈ જઈશું. અને જીભાઈને પણ ખૂબ આનંદ થયો અને મહારાજને આવવાની રાહ જોવા લાગ્યા. મહારાજે અલૌકિક પ્રતાપ જણાવી અને ગામના સત્સંગી કુસંગીને દર્શન આપી અને ભગતને મહારાજ ધામમાં લઈ ગયા હતા. એ કથા આપણે ગઈ વખતે સાંભળી હતી, એ જ પ્રકરણની આગળની કથા આપણે સાંભળીશું. એક ચડો તરે બોચાસણ ત્યાં કાશીદાસ શિરોમણ તેને સાચી સમ જાણી વાત રહ્યો સંશયવત તેનો તાત તેને કાશીદાસ કહે એમ તમે સ્વામીને સમજો છો કેમ ત્યારે કાનદાસે એમ કહ્યું શુક સરી ખાય એવું મે લહ્યું. હવે સ્વામી ચરોતર દેશની અંદર આવેલા બોચાસણના કાશીદાસ ભક્ત એની વાત કરે છે. નિષ્કળાનંદ સ્વામી કહે છે કે ચરોતરની અંદર બોચાસણની અંદર કાશીદાસ કરીને ભગવાન સ્વામિનારાયણના ખૂબ અનન્ય એકાંતિક ભક્ત હતા. મહારાજની
सर्वोपरि उपासनानी दृढ़तावाला भक्त था। महाराज सिवाय बीजे अन्य जगह कोई जगह ने प्रतीति हती नहीं। यहाँ लखे छे शिरोमणि एटले श्रेष्ठ भक्त था। काशीदास माटे स्वामीए शिरोमणि एवी डिग्री वापरी। तेने साची समझाणी वात महाराज ने जेवा जुए जेवा जाणवा घटे एवा जाण्या ने महाराज ने आज्ञा उपासना ने जीवन में एने दृढ़ करी। महाराज ने साचा जाण्या सत्संग ने साचो जाण्यो अने जेवो सत्संग ने जाणवो जोईए अने जीवन में उतारवो जोईए एवो एने उतार्यो पण खरो। परंतु एना पिता हता कानदास भाई, એને શું રહ્યું તો કે સ્વામી કે રહ્યો સંશય વત તેનો તાત, એના પિતાને સંશય રહ્યા કરે। મહારાજને જેવા જાણવા જોઈએ એવા જાણી શકે નહીં કે આ કેમ હશે, કેવા હશે, કે તો ખરા બધા ભગવાન છે પણ ભગવાન હશે કેવડા હશે શું હશે એટલે સંશય મારે। અને જીવની અંદર ભગવાનની જેવી છે એવી મોટાઈ જીવથી સ્વીકારી લેવી, ભગવાનને જેવા છે એવા જીવથી જાણવા, વાતે કરીને સાંભળવા, કોઈની વાત સાંભળવી સદગુરુ સંત થકી કે ભગવાનના ભક્ત થકી, અથવા તો બોલવું, એ પૂરતું નથી કે આપણે ભગવાનને જાણી લીધા, પરંતુ જીવથી એની હા પડવી અને આઠે પહોર એનો કેફ રહેવો એ વાત જુદી છે। પણ કાશીદાસ તો ભગવાનના શિરોમણ એકાંતિક ભક્ત હતા। મહારાજ સિવાય અન્ય કોઈ જગ્યાને પ્રતીતિ હતી નહીં, મહારાજની સર્વોપરીપણાની દ્રઢ નિષ્ઠા એના જીવનમાં હતી। પરંતુ એના પિતાજી હતા કાનદાસ પટેલ, એને સંશય રહ્યા કરતો અને સદગુરુ નિષ્કળાનંદ સ્વામીએ વાતોમાં કીધું, સ્વામી કહે કે પુરુષો આ જીવ બધું કરી શકે પણ પુરુષોત્તમને પુરુષોત્તમ કહેવા ત્યાં જીવ અટકે છે। ભગવાનને ભગવાન સર્વોપરી કહેવા એવું બોલી પણ શકાતું નથી જીવથી અને સાંભળી પણ શકતા નથી જીવ। જીવ બધા સાધન કરે, બધાય સાધન કરી શકે, 100 જન્મનો વધુ રહેતા બ્રહ્મચારી પણ કદાચ કોઈ હોઈ શકે, બીજા બધા શાસ્ત્રની આજ્ઞાઓ પણ વર્તી શકતો હોય વર્તતો હોય કદાચ, પણ ભગવાનને જેવા છે એવા બોલવા, એવા સાંભળવા કે એવા જીવથી સ્વીકારવા એ જીવના માટે બહુ અઘરું છે। એટલે સ્વામી કહે ને કે જીવ બધું કરી શકે પણ પુરુષોત્તમને પુરુષોત્તમ કહેવા ત્યાં જીવ અટકે છે, એ કહી શકતો નથી ખચકાટ વગર ખુલ્લા હૃદયે, ત્યાં જીવને આમ ખટક કરે કે કહીશ તો કેવું થશે, સામેનાને શું પડશે અથવા તો હશે કે કેમ, એવું ઘણીવાર કોઈ પોતે સ્વીકારતો તો બોલી પણ ના શકે, સામેના 5 જીવની મોહબત કે શરમ પણ નડતી હોય, પણ અને જીવથી સ્વીકારવા પોતાના જીવમાં એ પણ બહુ મોટી વાત છે, એ પણ જીવ સ્વીકારી શકતો નથી કે આ ભગવાન છે એ સર્વે અવતારના અવતારી છે, સર્વોપરી પુરુષોત્તમ નારાયણ છે, બસ એ જ મારો ધણી છે, એનાથી પર કોઈ છે નહીં, કોઈ હશે નહીં, જેમ વચનાવતમાં કીધું ને આ મહારાજજીના બીજો ભગવાન નથી કહેતા, બીજા જે કોઈની અંદર જે કંઈ ઐશ્વર્ય દેખાય છે, બીજા અવતારો છે એની અંદર એનું આપેલું ઐશ્વર્ય છે, એ તો સ્વરાટ થકા પુરુષોત્તમ નારાયણ એ સર્વથી પર છે, આવું જીવથી જે સ્વીકારવું એ બહુ મોટી ખાલી સાધનાથી પણ થતું નથી, ભગવાનને મોટા સત્પુરુષની કૃપાથી જીવની અંદર એ દ્રઢતા થતી હોય છે। કાશીદાસ તો ભગવાનને સર્વોપરી જાણે છે પણ એના પિતાજી છે અને સંશય રહ્યા કરે। તેને કાશીદાસ કહે એમ તમે સ્વામીને સમજો છો કેમ, લો કાશીદાસ અને એના પિતા કાનદાસ પટેલ બેની વચ્ચે આમ અવારનવાર ચર્ચા ચાલે, સત્સંગ ચાલે કે ભાઈ, તો એનો પુત્ર ક્યારેક કાશીદાસ પૂછે પિતાને કે પિતાજી તમે ભગવાન સ્વામિનારાયણને કેવા સમજો છો, કેવા છે તમારી સમજણ પ્રમાણે તમે ભગવાન સ્વામિનારાયણને કેવા જાણો છો,
ત્યારે કાશીદાસ કહે તાત, ત્યારે કાનદાસે એમ કહ્યું, શુક સરી ખાય એવું મેલયું. ત્યારે એના પિતા કે સ્વામિનારાયણ ભગવાનને તમે જે માનો, પણ મને તો એ શુકજી સનકાદિક જેવા, શુકદેવજી જેવા લાગે છે, સાધુ પુરુષ, એક એકાંતિક સંત. સંત તરીકે હું એને સાધુ તરીકે શુકજી જેવા જોઉં છું. એટલે આવી રીતે એ સમજતા. આમ કદાચ પછી એનો પછી છોકરો શું કહે છે, તો જ્યારે કાશીદાસ કહે કે હું તો ભગવાન સ્વામિનારાયણને શુકદેવજી જેવા જાણું છું, સંત જાણું છું, ત્યારે કાશીદાસ કહે તાત, સ્વામી સ્વયં શ્રી હરિ સાક્ષાત. ત્યારે કાનદાસ કહે હશે, પણ મટ્યો નહીં મન સંશે. જ્યારે પિતાએ કીધું કે ભગવાન સ્વામિનારાયણ તો શુકદેવજી જેવા સાધુ પુરુષ છે, ત્યારે એનો છોકરો કાશીદાસ એ કહે છે કે પિતાજી, તમે ભગવાન સ્વામિનારાયણને જેવા જોવે એવા જાણી શક્યા નહીં, તમે તો કંઈ જાણ્યા જ નથી, ભગવાન સ્વામિનારાયણને ઓળખ્યા જ નથી. ભગવાન સ્વામિનારાયણ તો કેવા છે, તો કે સ્વામી સ્વયં શ્રી હરિ સાક્ષાત, એ તો સર્વથી પર પુરુષોત્તમ નારાયણ છે, અનંત અવતારોના પણ અવતારી છે, કારણના પણ કારણ છે, સર્વોપરિ છે, એનાથી પર કોઈ તત્વ નથી. જે કંઈ જગતની અંદર થાય છે, થયું છે ને થશે, બધું એનું કર્યું એના સંકલ્પથી થાય છે, એની મરજી વિના કોઈ તરણું પણ તોડી શકે એવો સમર્થ નથી. જીવ પ્રાણીની અંદર, પ્રાણી માત્રની અંદર, સ્થાવર જંગમ સમગ્ર સૃષ્ટિની અંદર જે પુરુષોત્તમ નારાયણ વ્યાપીને રહ્યા છે, એવા એ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ સ્વયં છે. આવી રીતે પિતા પુત્રની અંદર વાર્તાલાપ થાય છે. ત્યારે કાનદાસ પટેલ એના પિતા જેવું કહે છે, હશે. શું કીધું? સારું કે આપ છોકરાએ કેટલી લાંબી માથાકૂટ કરવી, ચાલો ને ભાઈ હશે એમ. બહુ કોઈ વાતની રગજગ થાય કોઈ વાતની, પછી આપણા મનમાં શું થાય કે ભાઈ હા ના પડતી હોય હૃદયની અંદર, તો આપણે શું કહી દઈએ કે ભાઈ વાતનો નિવેડો લાવીએ, કેટલી માથાકૂટ કરવી, ચાલ ભાઈ તો હશે એમ. પણ આપણા હૃદયમાં હા પડે નહીં, આપણે તો આપણો મત જ સાચો હોય, પણ ઘણીવાર કોઈ બહુ મોટા માણસ હોય કે ઘણીવાર કોઈ હાવ આપણાથી પણ નાનો હોય, તો પછી શું વિચારીએ કે આની સાથે આપણે ક્યાં હવે લાંબી માથાકૂટ કરવી, ચાલ ભાઈ તારી વાત સાચી હશે, તું કે એમ હશે, છે નહીં અથવા તો તું કે એમ જ છે એવું નહીં, પણ હશે એમ. આવી રીતે એક વાતને પૂરી કરીને પિતાજી વિચારે કે ભાઈ આ છોકરાએ ક્યાં લાંબી માથાકૂટ કરવી, પણ એના હૃદયમાંથી સંશય મટ્યો નથી. પણ મટ્યો નહીં મન સંશય, ખાલી મોઢેથી કીધું વાંધો નહીં હશે એમ, પણ હૃદયથી તો એવું જ જાણે છે કે ભગવાન સ્વામિનારાયણ છે, એક મોટા સાધુ છે, શુકદેવજી જેવા એક સત્પુરુષ છે, આવું એ જાણે છે. ભગવાનને ભગવાન જાણતા નથી, પણ એનો પુત્ર છે એ તેનાથી નાનો છે કાશીદાસ, પણ ભગવાનને સર્વોપરી જાણે છે ને એવી જ નિષ્ઠાના જીવની અંદર છે. હવે આવું થયું પછી શું થાય છે, તો કહે છે, એમ કરતા વિત્યા કાંઈ દન, થયા કાનદાસને દર્શન. દીઠા પરમહંસ લાખો લેખે, તન તેજ સૂર્યથી વશે ખે. કોઈ દીઠા છે નારદ જેવા, કોઈ શુક સમાન છે એવા. કોઈ કદીઠા સનક સમાન, કોઈ વાલ્મીક મુનિ નિદાન. ઋષિ સહસ્ર અઠ્યાસી છે જે હ, દીઠા તેજ નાયં ભારતે હ. જોઈ આશ્ચર્ય અંતરે પામ્યો, સંશય સર્વે મનનો વામ્યો.
હૃદયની અંદર તો હજી સંશય હતો, એ સંશય ટળ્યો નથી કે આ ભગવાન છે કે સાધુ છે, જાણે છે સાધુ જેવા. પિતા પુત્રો વચ્ચે આવી ક્યારેક ક્યારેક વાતચીત વાર્તાલાપ પણ થાય છે. આવી રીતે જ્યારે મન એકવાર વાડીએ ખેતીએ કામ કરવા માટે કાનદાસ પટેલ પોતાની વાડીએ જાય છે, વાડીની અંદર કામ કરતાં કરતાં એણે એવું જોયું કે વાડીના શેઢે એક ખૂણામાં ત્યાંથી જે કામ કરે છે ત્યાં તો અનંત મોટા મોટા સંતો ઋષિ મુનિઓ ત્યાં આવીને બિરાજમાન હોય એવા એને દર્શન થયા આકાશની અંદર. અનંત પરમહંસો સંતો કેવા કેવા હતા તો કે જેના એક એક પરમહંસ એક એક ઋષિ મુનિઓના શરીરમાંથી અનંત સૂર્યના તેજ પ્રગટ થતા હોય અને એવા દિવ્ય પ્રકાશની અંદર અનંત મુક્તોને પરમહંસોને ઋષિમુનિઓને નારદ સનકાદિક વાલ્મીક ઋષિ વગેરે વગેરે અને ઋષિમુનિઓના દર્શન થયા. ઋષિ સહસ્ર 88 છે જેહ દીઠા તેજના અંબાર તેહ, 88,000 ઋષિઓ જે ભાગવતજીની અંદર આવે છે ને, 88,000 ઋષિમુનિઓને સુખદેવજી કથા કરે છે. એ 88,000 ઋષિમુનિઓ એ બધાએ પણ અને આકાશની અંદર દિવ્ય તેજની અંદર દેખાયા, પરમહંસો દેખાયા, નારદ સુખદી સનકાદિક વગેરે પરમહંસો દેખાયા. દરેક ઋષિઓ મુનિઓના તેજમાં શરીરમાંથી અનેક સૂર્યોના પ્રકાશ સરખું દિવ્ય તેજ છૂટે છે, આવા એને દિવ્ય દર્શન થયા. અને આ કાનદાસ તો આશ્ચર્યમાં પડી ગયા અને બધા એને બે હાથ જોડીને પૂછ્યું કે આપ બધા કોણ છો? ત્યારે કીધું અમે તો પરમહંસો છીએ, અમે તો 88,000 ઋષિમુનિઓ છીએ, અત્યારે અહીંયા આ વાડીમાં અહીંયા શા માટે પધાર્યા છો, અહીંયા પધારવાનું શું કારણ? ત્યારે બધાએ વાત કરી કે અત્યારે સ્વયં સર્વાવતારી પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ તરીકે આ પૃથ્વી ઉપર પ્રગટ બિરાજમાન છે, માટે અમે અત્યારે ભગવાન સ્વામિનારાયણના દર્શન માટે આવ્યા છીએ. કાનદાસ પટેલ કે કહો ભગવાન સ્વામિનારાયણના દર્શન માટે? તમે બધા હતા કે હા, પરંતુ અત્યારે અહીંયા શા માટે આવ્યા હતા? કે અમે ભગવાન સ્વામિનારાયણના દર્શને જતાં પહેલાં આ વાડીએ પધાર્યા. કેમ? તો કે જે વાડી ઉપર ભગવાન સર્વાવતારી પુરુષોત્તમ નારાયણ સ્વયં આ વાડી પર એના પગલાં પડ્યા છે, એના ચરણરજથી પાવન થયેલી પ્રસાદીભૂત આ વાડી છે. બીજું, આ વાડીમાં ભગવાન સ્વામિનારાયણના એકાંતિક ભક્તરાજ કાશીદાસ એ પણ મહારાજના મુક્ત છે ને એ પણ આ વાડીની અંદર અવારનવાર અહીંયા કામ કરે છે ને અહીંયા રહે છે, તો એના પણ દર્શન થાય એ નિમિત્તે અમે આ વાડીએ પધાર્યા છે. ત્યારે કાનદાસ પટેલ તો આશ્ચર્યમાં પડી ગયા, ઓહો, હું જેને ભગવાન સ્વામિનારાયણને સુખદેવજી જેવા જાણું છું, એવા તો 88,000 ઋષિમુનિઓ અને અનંત ઋષિ અનંત પરમહંસો જેના દર્શન માટે આવે છે, તો એ ભગવાન સ્વામિનારાયણ એને પાછા એમ કહે છે કે આ તો કાશીદાસનું ખેતર ને એને જેવા મુક્ત એના પણ દર્શન થાય, અને ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીભૂત વાડીના પણ જો દર્શન કરવા માટે અહીંયા આવતા હોય તો ભગવાન સ્વામિનારાયણ તો કેવા મોટા હશે. એટલે બધાએ કીધું કે ભગવાન સ્વામિનારાયણ તો સર્વાવતારી પુરુષોત્તમ નારાયણ છે, એ અત્યારે પ્રગટ મનુષ્યાકારે આ પૃથ્વી ઉપર વિચરણ કરે છે, એના દર્શન કરવા માટે અમે પધાર્યા છીએ. અનંત આમ તો સાધનાના ફળ સ્વરૂપે ભગવાન મળવા એ જીવ એ શક્ય નથી, કે સાધના કરી દઈએ અનંત વર્ષોની સાધનાઓ કરી અને ભગવાન મળે એ શક્ય નથી. જો સાધનાથી જ ભગવાન મળતા હોય તો પૂર્વે અનેક ઋષિમુનિઓએ ખૂબ તપશ્ચર્યાઓ કરી પણ એને ભગવાન મળ્યા કે નથી પણ મળ્યા. પરંતુ ભગવાન મળે છે એ ભગવાન સ્વયં જ્યારે કોઈ ઉપર કૃપા કરે કે ભગવાનને ભગવાનના મોટા સત્પુરુષની કૃપાથી ભગવાન મળે. આપણે ભાગ્યશાળી છીએ કે ભગવાન અને ભગવાનના મોટા સત્પુરુષની કૃપાથી આપણને ભગવાનને ભગવાન મળ્યા અને પાછું ભગવાનને ઓળખાવે
ભગવાન જેવા છે, ભગવાન જેવા સર્વોપરી છે, સર્વ અવતારના અવતારી છે, સર્વે કારણના કારણ છે, રાજા ધીરાજ છે, એને જેવા છે એવા યથાર્થ ઓળખાવે એવા ભગવાનના મોટા એકાંતિક સત્પુરુષ ગુરુજી જેવા સત્પુરુષ પણ મહારાજે કૃપા કરીને આપણને એનો ભેટો કરાયો, કે જેની નસે નસની અંદર ભગવાન સ્વામિનારાયણની સર્વોપરીતા હરોળતી હોય, આમ ઘૂંટાતી હોય એવા મોટા સત્પુરુષ, કારણ કે જેણે આપણને પાયાથી જ ગળથૂથીમાં જ ભગવાન સ્વામિનારાયણની સર્વોપરીપણાની નિષ્ઠા પાય છે. અને અમે કીધું એમ કે જીવને બધી વાતની આ પડે છે, પણ ભગવાનને પુરુષોત્તમ કહેવા ત્યાં જીવ અટકે છે, ત્યાં જીવ બોલી નથી શકતો કે જીવમાં આ પડી શકતી નથી. જે વસ્તુ આપણને સત્સંગમાં આવ્યા ત્યારથી ગુરુજીના પ્રતાપથી, ગુરુજીની કૃપાથી આપણા અંદર સહજ વર્તે છે, સત્સંગની અંદર વર્ષોથી સત્સંગની અંદર રહ્યા હોય, ભગવાન સ્વામિનારાયણના સત્સંગની અંદર જ રહ્યા હોય, એનો જ તિલક ચાંદલો કરતા હોય, એના જ નામના એના જ મંત્રની માળા કરતા હોય, તોય ભગવાનને સર્વોપરી કહેવા એ જીવ કહી શકતા હોતા નથી કે સ્વીકારી પણ શકતા હોતા નથી, બધું હરખું જાણતા હોય છે એ વસ્તુ. એટલે તો મહારાજ ભગવાન સ્વામિનારાયણ સ્વયં પણ વચનામૃતની અંદર કહે છે કે અમે આજે વાત કરવા જઈએ છીએ એ વાત કરતાં અમને પણ થડકો લાગે છે કે નહીં જાણીએ શું થશે, સામેના જીવને હા પડશે કે નહીં. જ્યારે ભગવાનના નિશ્ચયની વાત હોય, ભગવાનના સર્વોપરીપણાની વાત હોય, એ ભગવાનને સ્વયંને કેવી હોય તો પણ ભગવાનને બીક લાગે કે આ જીવને સામે શું પડશે, રાઈટ? એ વાત ભગવાનના મોટા સત્પુરુષ આજ આપણને એમની વાતે વાતે સમજાવે છે. કોઈ પણ લોક લાજ કે શરમ રાખ્યા વિના, કોઈને સાચી લાગે કે ના લાગે, કોઈને સારું લાગે કે ના લાગે, પણ ભગવાનને જેવા છે એવા બધાની વચ્ચે કે છે એવા સત્પુરુષ પૂજપાદ ગુરુજી આપણને મળે, એની કૃપાથી આપણા જીવની અંદર જ આપણને એમ છે કે આ મહારાજ સર્વોપરી છે. પણ એ વાત સરળ નથી, બહુ અઘરી બાબત છે, જે આપણને સહજે સહેજે થઈ છે. કાશીદાસને આટલા બધા ઋષિમુનિઓએ તેજના અંબારની વચ્ચે દર્શન આપીને કીધું કે આજે તમે સ્વયં પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ મનુષ્યકારે પૃથ્વી પર વિચરે છે, એના દર્શન માટે આવ્યા, એની પ્રસાદીભૂતા વાળી અહીંયા કાશીદાસ જેવાના મુક્ત આ પૃથ્વી પર અહીંયા કામ કરે છે, એના દર્શન થાય, આ પ્રસાદીભૂત વાળીના દર્શન થાય, એના માટે પધાર્યા છે. ત્યારે કાશીદાસનો જે કાનદાસ પટેલનો જે મનમાં બધો સંશય હતો કે ભગવાન સ્વામિનારાયણ સુખજી જેવા કે સાધુ કે ભગવાન કેવા, એ સંશય બધો મટી ગયો. પછી લાગ્યો છે સહુને પાય, અતિરાજી થઈ મન માય, કહે ધન્ય ધન્ય મુનિ જન, ધન્ય સહજાનંદ ભગવન. તમે મુનિને મહારાજ, આવ્યા જીવ ઉધારવા કાજ, આવો પ્રગટ પર ચો પામી, નહી માને જે હશે હરામી. કાશીદાસ પછી બધાએ ઋષિમુનિઓને પગે લાગ્યા છે, એક એકને વંદના કરી છે, અને અંતરમાં અતિ રાજી થઈ ગયા છે. કેમ રાજી થયા? કે આજ સુધીનો મનમાં જે સંશય હતો એ બધોય દૂર થયો. ભગવાન સ્વામિનારાયણને હું સાધુ જેવા જાણતો તે મારી ભૂલ હતી, એ તો સાક્ષાત સ્વયં પુરુષોત્તમ નારાયણ છે, જે અનંત સંતોના પણ પતિ છે, અનંત અવતારોના પણ અવતારી છે, એ જ પુરુષોત્તમ નારાયણ મને મળ્યા છે, મારે ઘરે પધાર્યા છે, પણ આજ સુધી હું એને ઓળખી શક્યો નહીં. એ ભગવાને કૃપા કરીને આજે મને આવા દિવ્ય દર્શન આપી અને એના સ્વરૂપની મને યથાર્થ ઓળખાણ કરાવી, એ મારા જીવના અતિ ધન્ય ભાગ્ય કહેવાય. કારણ કે જીવની અંદર આ વાતની હા પડી જાય ત્યારે બધો સંશય ટળી જાય, ત્યારે જીવની અંદર હાશ થાય છે. ભગવાન સ્વામિનારાયણે જે કાર્ય કર્યા, ભગવાન સ્વામિનારાયણના ભગવાનના મુક્તોએ, સંતોએ અને ભક્તો દ્વારા ભગવાને જે કામો કર્યા, એ કામો બીજા
કેટલા અવતારો દ્વારા પણ ના થયા શક્યા હોય એવા કામ ભગવાને પુરુષોત્તમ નારાયણે પોતાના સંતો ભક્તો દ્વારા જણાવ્યા. જ્યારે પર્વતભાઈ ખેતી કરવા માટે વાડીએ ગયા અને વાડીએ ખાલી એક સંકલ્પ કર્યો કે ભગવાન સ્વામિનારાયણ કેવા હશે, મહારાજ તો સ્વયં પુરુષોત્તમ નારાયણ તો મને મળ્યા છે પણ એના અનંત જેના જે 24 અવતારો થયા પૂર્વે એ 24 અવતારો કેવા હશે, આટલા સંકલ્પ માત્રમાં ભગવાને એની આગળ મહારાજ સ્વયં પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ એમની સામે પ્રગટ થયા અને જોત જોતામાં ભગવાનના સ્વરૂપમાંથી 24 અવતારો પ્રગટ થયા. ઋષિ, વરાહ, વામન વગેરે વગેરે 24 અવતારો ભગવાનના સ્વરૂપમાંથી પ્રગટ થયા અને પર્વતભાઈએ દર્શન કર્યા અને પાછા બધાય સ્વરૂપો ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપની અંદર લીન થયા. આ દિવ્ય દર્શન કર્યા ત્યારે પર્વતભાઈને એમ થયું, ઓહો મહારાજ આપે કૃપા કરીને બસ મારા એક સંકલ્પ માત્રને તમે સંકલ્પ થયો ત્યાં જ તમે આને પૂરો કર્યો. અનંત અવતારો, આપણે હમણાં બે થોડા દિવસ પહેલાં વાત સાંભળી કે અનંત અવતારો રિચરિતામૃત સાગર ગ્રંથની અંદર આધારાનંદ સ્વામીએ નોંધ્યું કે અવતારો કેટલાય વર્ષ સુધી પર્વતભાઈની પાછળ પાછળ ફરે પણ પર્વતભાઈની સામું જોવે નહીં. મહારાજે એક દિવસ દર્શન દઈને કીધું કે પર્વતભાઈ અવતારો બધાય તમને દર્શન માટે તમારી પાછળ ફરે છે પણ તમે કોઈ હમું જોતા કેમ નથી. પર્વતભાઈ કે મહારાજ મને તમે મળ્યા અને તમારા દર્શન થયા પછી હવે મારે બીજો કોઈ ઘાટ જ નથી, બીજે કોઈ મારે બીજી કોઈ દર્શનની જરૂર નથી. કેવી નિષ્ઠા એમ, જે સર્વોપરી ઉપાસનાવાળા ભક્ત છે જેને મહારાજને જેવા છેવા જાણીને એની યથાર્થ ઓળખાણ કરીને એની આજ્ઞા ઉપાસનાવાળા ભક્ત છે એના દર્શનને મોટા ભવબ્રહ્માદિક દેવતાઓ પણ ઈચ્છે છે, એને પણ એના દર્શન થવા દુર્લભ છે. અહીંયા કાશીદાસના પિતા કાનદાસ પટેલ એને મહારાજે એનો જે સંશય હતો એને મટાડવા માટે અનંત મુક્તો દિવ્ય સ્વરૂપે આકાશની અંદર તેજના અંબારની મધ્યે એને મુક્તોના દર્શન થયા, પરમહંસોના દર્શન થયા અને પરમહંસો એને જ્યારે વાત કરીને ત્યારે એને ભગવાનના સ્વરૂપની ઓળખાણ કરાવી ત્યારે કાનદાસને એમનો જે મનનો સંશય હતો એ બધો ટળ્યો અને અંતરમાં શાંતિ થઈ અને જ્યારે મહારાજને જેવા છેવા જેવા છેવા જાણ્યા ત્યારે એના અંતરમાં આનંદ આનંદ અને આનંદ થયો. ભગવાનને જ્યારે જેવા છેવો એવા જીવ જાણે છે ત્યારે એના અંતરની અંદર જે પાવર છે, જે કેફ છે, જે આનંદ છે એ કંઈક અલગ જ હોય છે અને એ જે આનંદ પછી અંતરમાંથી આવે અને પછી જે કેફ ચડે ભગવાનના ભજન ભક્તિનો એ જુદો હોય છે. પછી કાનદાસ પટેલે બધા ઋષિમુનિઓને પગે લાગીને વાત કરી કે મને અતિ આનંદ થયો અને ધન્ય ધન્ય મને ધન્ય તમને મને ધન્ય છે કે તમારા જેવા સંતોના દર્શન થયા, તમને ધન્ય છે આજે મને પ્રગટ થઈ અને મને ભગવાન સ્વામિનારાયણની જેવી છે એવી ઓળખાણ કરાવી. ભગવાન સ્વામિનારાયણને પણ ધન્ય છે, ધન્ય સહજાનંદ ભગવાન કે મારા મનનો સંશય ટાળવા માટે આજે આટલા ઋષિમુનિઓ સંતોને પરમહંસોને મારી પાસે આવી રીતે મને દર્શન માટે મોકલ્યા. તમે મુનિને મહારાજ આવ્યા જીવ ઉધારવા કાજ. કાનદાસ પટેલ કહે છે કે હે મહારાજ, હે સંતો, હે પરમહંસો, તમે બધાય અનંત જીવોને મારા જેવા અનંત જીવોને ઉદ્ધારવા માટે તમારા સ્વરૂપની ઓળખાણ કરાવવાને માટે આ પૃથ્વી પર પધાર્યા છો. ભગવાનનું આ પૃથ્વી પર આવું માત્ર ને માત્ર જો કોઈ કારણ હોય, જો કોઈ નિમિત્ત હોય તો કેવળ ને કેવળ પોતાના સ્વરૂપની જીવને ઓળખાણ કરાવવા માટે અને પોતાના પ્રેમી ભક્તોને લાડ લડાવવા માટે. ભગવાન આ પૃથ્વી પર આવ્યા જ ન હોય તો કોઈ જીવને એની ઓળખાણ થાય નહીં, એની ઓળખાણ થાય નહીં તો કોઈ જીવ ભગવાનના ધામ સુધી પહોંચે નહીં. અનંત જીવોને પોતાના ધામના અધિકારી બનાવવા માટે, પોતાના સ્વરૂપના સુખના ભોગતા કરવા માટે ભગવાન પોતે અનંત પોતાના મુક્તોને લઈ અને આ પૃથ્વી પર પધારે છે અને સામાન્ય જીવોને
માં સામાન્ય જીવોના માન અપમાનને સહન કરે છે, એની પાસે લાચાર થઈને પણ વર્તે છે, ત્યારે જીવને ઘણીવાર એવું લાગે કે આ તો હાવ સામાન્ય છે, મારા જેવા છે, પણ એનો પ્રતાપ, એનું ઐશ્વર્ય, એનું અલૌકિકતા એ જીવને જાણ્યામાં આવે ને જ્યારે એના યથાર્થ સ્વરૂપને જાણે ત્યારે એને એમ થાય કે ઓહો આવા મોટા મહારાજ, આવા મોટા સત્પુરુષો, એની કેવડી મોટી મોટાઈ છુપાવીને આપણી વચ્ચે આપણા જેવા થઈને રહી છે. કોઈ બહુ મોટો પ્રેસિડેન્ટ હોય, અમેરિકા જેવો, અમેરિકા દેશનો ઓબામા જેવો પ્રેસિડેન્ટ હોય, અને કોઈ નાના બાળકોની સ્કૂલની અંદર જાય તો એ વાત જ બહુ મોટી થઈ જાય કે ઓ અમારી સ્કૂલની અંદર, કોઈની સ્કૂલની અંદર પ્રેસિડેન્ટ જાય. તો પણ એ પ્રેસિડેન્ટ એના જે એની સાથે એનું જે શું કહેવાય એનું સિક્યોરિટીમાં ગાર્ડ હોય ને એની આર્મી હોય ને બધાની વચ્ચે જો એ બધાની આમ સાથે ત્યાં સ્કૂલમાં જાય મશીન ગનોવાળાની જોડે ને આજુબાજુ સિક્યોરિટી ટાઈટ હોય ને એવા બધાની વચ્ચે જાય અને એવા પાવરથી જો એની વચ્ચે છોકરાઓની સામે જાય તો છોકરાઓ તો ડરી જાય. શું થાય એને કંઈ ઓબામાનું કંઈ એને એમ કે એને યારે કંઈ આમ એ ના થાય કે ઓહો આમ અહોહો પણ ના થાય નાના બાળકો હોય તો, પણ છોકરાઓ સાથે જો છોકરાઓ જેવા થઈ જાય તો છોકરાઓને થોડો આનંદ આવે, બાકી આનંદ આવે ને એમ. ભગવાન જો પોતાનું બધું ઐશ્વર્ય પ્રતાપને સામર્થ્ય લઈને આપણી વચ્ચે પધારે તો આપણને એની યારે કંઈ આમ સુવાણ ના થાય, આપણને તો આમ એ થાય. મહારાજ કે જો ભગવાન કદાચ આમ દર્શન આપીને એવા તેજની વચ્ચે આપે તો ઘણાને તો એમ માન લાગે કે ભૂત આવ્યું શું એવું થઈ જાય, જો ઓળખાણ ના હોય તો. એટલે ભગવાન છે, ભગવાનના મોટા સત્પુરુષો છે, પોતાની કે અનંત સામર્થ્ય ઐશ્વર્ય પ્રતાપ એને છુપાવી અને મનુષ્યની વચ્ચે મનુષ્ય જેવા થઈને રહે, એનું આપેલું જમે એ લઈ જાય ત્યારે કંઈક બીજી જગ્યાએ જઈ શકે, એ પ્રકાશ કરે ત્યારે ભગવાનના દર્શન થાય. ભગવાન અનંત સૂર્યચંદ્રને પ્રકાશના આપનારા એ ભગવાન છે. ભગવાન જ્યારે આ લોકમાં પધારે ત્યારે કંઈક રાત્રે એ બેઠા હોય તો એની આગળ દીવો કરવો પડે, ત્યાં કંઈ તેજ ના છૂટતું હોય તો ત્યાં જીવને એની વિશે ભગવાનપણાની પ્રતીતિ રહેવી એ બહુ અઘરી બાબત છે. પણ કાશીદાસને કાનદાસને જ્યારે અનંત મુક્તોના દર્શન થયા, પરમહંસોના દર્શન થયા અને ઓળખાણ થઈ ભગવાનના સ્વરૂપની, ત્યાર પછી એણે ભગવાનની અને મુક્તોની સ્તુતિ કરી કે હે મુનિજનો, હે પરમહંસો, તમને ધન્ય છે, ભગવાન સ્વામિનારાયણ આપને ધન્ય છે કે મને આપે દર્શન આપીને આપના સ્વરૂપની ઓળખાણ કરાવી. હે મહારાજ, હે સંતો, તમે તો અનંત જીવોના ઉદ્ધાર કરવા માટે આ પૃથ્વી પર વિચરો છો અને આ પૃથ્વી પર ફરો છો. આવા મોટા મહારાજ, આવા મોટા સંતો એ આ લોકમાં ફરતા હોય તો ભગવાન સ્વયં પુરુષોત્તમ નારાયણને પણ માથે છાણ ઉડાડનારા લોકો હોય. મહારાજ આણંદની બજારમાંથી નીકળ્યા ને તો આણંદના માણસો એને, બ્રાહ્મણો એને, દેશીઓએ ભગવાનને કાદવને કીચડને છાણ ભગવાન માથે, સંતો ભક્તો માથે નાખ્યા. તો એ ભગવાન સ્વામિનારાયણ કે કોઈ કંઈ બોલશો નહીં, તમને મારા સમ છે જો કોઈ સામે કંઈ કર્યું તો, ગુરુદ્રોહી છો મહારાજ, આમ કહીને કોઈની સામે કંઈ બધા નીચી આંખ કરીને બજારમાંથી માન અપમાન સહન કરીને ભગવાન નીકળી ગયા. તો ભગવાન એવા છે, ખાલી એક ભગવાન આમ આંખનો પ્રકૃતિ ખાલી આમ ફેરવે અને સંકલ્પ કરે તો અનંત બ્રહ્માંડો જે હતા નહોતા થઈ જાય એવા ભગવાન હોય તો એ સામાન્ય જીવોના અપમાનને સહન કરે છે. કેમ કેન પ્રકારે પણ સામેના જીવને ભગવાનના સ્વરૂપની ઓળખાણ થાય તો એના જીવનું રૂડું થાય. એટલે ભગવાનને મોટા સત્પુરુષ એવા હોય કે પોતાનું ઐશ્વર્ય સામર્થ્ય તો છુપાવતા હોય, એને તો છુપાવી રાખે અને સામેના જીવના માન અપમાનોને પણ સહન કરે છે, ત્યારે જીવને જો ના ઓળખાય તો કેટલું મોટું એનું એ દુર્ભાગ્ય થઈ જાય. પણ આપણે ભાગ્યશાળી છીએ, ભગવાને આપણને પોતાના યોગમાં લીધા અને મહારાજની સર્વોપરી નિષ્ઠા આપણા જીવની અંદર રહી છે. પણ એ ભગવાન જેવા છે એવી અને ભગવાનની જેવી સર્વોપરીપણાની નિષ્ઠા છે એ સામાન્ય અને સહજ જીવનમાં તો આપણે થોડું થોડું સ્વીકારી તે શક્યતા હોઈએ, પણ જ્યારે એવી વિકટ પરિસ્થિતિઓ આવે, આપણે ધાર્યું ના હોય એવી પરિસ્થિતિઓ ઊભી થઈ જાય અને એમાં કોઈ માર્ગ ના મળતો હોય, ત્યારે પણ એમ થાય કે ભગવાન સ્વામિનારાયણ આપણું ધ્યાન રાખતા હશે, આપણે સામું જોતા હશે કે નહીં, આપણે સામું જોતા કેમ નથી. આપણે ભગવાનનું ભજન કરીએ છીએ રાત દિવસ,
એના માટે સેવા કરીએ છીએ તો એ કેમ આપણું સારું થતું નથી? આવું લાગે ઘણીવાર આપણે સત્સંગ થતાં પહેલાં શું આમ લૌકિક રીતે શારીરિક રીતે સુખી જણાતા હોય અને સત્સંગ થયા પછી પણ ઘણીવાર દુઃખ આવતા હોય. તો ઘણા એવા ભક્તો છે, મહારાજ વખતના પેલા ભગત છે, સત્સંગી થયા અને પછી સત્સંગ થયો અને પછી થોડો ટાઈમમાં ગઢપુર દર્શન કરવા ગયા, દર્શન કરીને જ્યાં પાછા આવ્યા ત્યાંનું આખું ઘર ને મકાન ને અંદર પડેલી બધું વસ્તુ હળગી ગયું, આખું ખાક થઈ ગયું. ઘરે ગામમાં આવીને જોયું તો કંઈ નહીં, જ્યાં મકાન ઊભું હતું ત્યાં તો હાવ રાખના ઢગલા બધા પડેલા. ગામ લોકોએ કીધું તને સત્સંગ હદ્યો નહીં, તે સ્વામિનારાયણની કંઠી પહેરીને તારું બધું ગયું. ત્યારે પેલો ભગત કે મારું કંઈ ગયું નથી, આ બધું જે કંઈ રાખના ઢગલા છે ને તો મારા પાપના પાપ બળી ગયા, મારું પાપ હતું એ બધું બળ્યું ને હવે મને ભગવાને ચોખ્ખો કર્યો, આમાં મારું કંઈ બીજું બગડ્યું નથી. તો કેવો મોટો કેપ કહેવાય, પાવર કહેવાય. નહીંતર તેમ થાય કે ભગવાનનું ભજન કર્યું ને ભગવાનના દર્શને ગયા ને ભગવાનને મળીને પાછા આવ્યા તો આ બધું તો ઘરબર બધું બળી ગયું. સત્સંગ મૂકી દે ને ઘણીવાર પણ એની નિષ્ઠા ઓછી થઈ નહીં. એટલે ગમે તેવી વિકટ પરિસ્થિતિની અંદર પણ ભગવાન પ્રત્યેની જે નિષ્ઠા છે, ભગવાનનું કરતાપણું, ભગવાન જે કરતા હશે મારું રૂડું જ હશે, જે કંઈ સારું થાય મારી ઈચ્છા પ્રમાણે થાય, મને ગમે એવું થાય કે મને ગમે એવું નથી થતું, એ પણ એ બધાની અંદર ભગવાન મારું કંઈક રૂડું જ કરતા હશે, એવી જે ભગવાન પ્રત્યેની નિષ્ઠા જીવમાં રહેવી એ બહુ મોટી વાત છે. આવો પ્રગટ પરચો પામી નહીં માને જે હશે હરામી. કાશીદાસ કહે છે કે આવો પરચો, સ્વામી કહે છે કે આવો પરચો જે પામ્યા છે, જેણે જોયો છે, જેણે સાંભળ્યો છે, તેમ છતાં પણ જે ભગવાનને જેવા છેવા નહીં જાણી શકે એ જીવના તો પછી કરમ ફૂટ્યા કહેવાય. આવી રીતે સ્વામી વાત કરે છે. 25 કડી પૂરી થઈ છે, બીજી કથા આવતીકાલે સાંભળીશું. હરિકૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેહેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. હરિકૃષ્ણ મહારાજની જય.